વેલકમ ટુ પીનુસ કિચન. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવીશું. ભરેલા કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા કારેલા લઈ લીધા છે, તો તેની છાલ સારી રીતે ઉતારી લેશું અને વચ્ચે કટ લગાવી તેના સીડ્સ સારી રીતે કાઢી લેશું. આ રીતે કટ કરી લેશું તો આપણા કારેલા કટ થઈને રેડી છે. તો હવે આપણે મસાલો બનાવી લેશું. મસાલો બનાવવા માટે મેં અહીંયા બેસન લીધેલ છે, મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ખાંડ, લીંબુનો રસ, આ થોડું થોડું તેલ નાખી સારી રીતે મિક્સ કરતાં કરતાં મસાલો બનાવી લેવાનો છે. તો આપણો મસાલો બનીને રેડી છે. તો હવે આપણે બધા જ કારેલામાં સારી રીતે ભરી દેશું. તો આપણા બધા કારેલા સારી રીતે ભરાઈને રેડી છે. તો હવે આપણે શાકનો વઘાર કરીશું. મેં અહીંયા કુકરમાં 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ, જીરું, હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેવાનો છે. ત્યારબાદ કારેલા નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું છે. થોડું એવું પાણી નાખીશું. હવે આપણે મસાલા કરીશું. મસાલા તરીકે મેં અહીંયા હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને થોડો એવો મસાલો નાખી સારી રીતે કુકરનું ઢાંકણું બંધ કરી 3 વિસલ સુધી રાખવાનું છે. તો 3 વિસલ થઈ ગઈ છે. તો હવે આપણે કુકરનું ઢાંકણું ખોલીશું. તો આપણું શાક બનીને રેડી છે. હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરીશું. ઉપરથી થોડા એવા લીલા ધાણા નાખીશું. તૈયાર છે ભરેલા કારેલાનું શાક. તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. આજનો વિડીયો કોઈ કારણોસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને બાય. આવજો. થેન્ક્સ ફોર વોચિંગ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.